We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Welcome to today's session. Previously, we had seen the various components of transformer constructions, introduction of each and every component. Today, we'll see methods of cooling transformer. Okay, myself Arshad Bakar. Welcome to Dr. Subhash Technical Campus. Now, methods of cooling transformer are different types. First, air natural. Second, air blast. Third, oil natural. Fourth, oil blast. Next, fifth, forced circulation of oil. Sixth, oil and water cooled. And seventh, forced oil and water cooled. Transformer coolings are mainly because of two types. First, by natural of air, and second, oil. Okay, these are the two devices that we can cool the transformer. Okay, so these are the types of methods of cooling transformer. So these are the 6 types of methods that we are used in for cooling transformer and distribution type. Okay, air natural means circulation of air. Transformer no air circulation dwara karvama aave chhe. Air blast means transformer ma so air draft fan dwara circulate karvama aave chhe. Oil natural means apne je insulated oil hoy chhe ene transformer ma connect karvama aave chhe. Ane oil blast means transformer ne na oil ne फोर्स्ड फेन द्वारा अथवा पंप द्वारा सर्क्युलेशन करवामां आवे छे एने कहेवाय छे ओइल ब्लास्ट. હવે ફોર્સ્ડ સર્ક્યુલેશન ઓફ ઓઇલ કે ટ્રાન્સફોર્મરને ફોર્સ્ડ સર્ક્યુલેશન ઠંડુ અને ગરમ ઓઇલ બે પ્રોવાઈડ કરવામાં આવે છે અને વોટર ઓઇલ એન્ડ વોટર કુલ્ડ અંદરની સાઈડ ઓઇલ કુલ્ડ હોય છે અને ટ્રાન્સફોર્મરના બુશિંગ વોટર કુલ્ડ દ્વારા ઠંડા કરવામાં આવે છે. ફોર્સ્ડ ઓઇલ એન્ડ વોટર કુલ્ડ આમાં આ નેચરલ દ્વારા કરવામાં આવે છે પેલું, અને સેકન્ડ છે જે એ પંપ દ્વારા બીજું અરેન્જમેન્ટ કરવામાં આવે છે. તો આ હતી મેથડ્સ ઓફ કુલિંગ ટ્રાન્સફોર્મર. ફર્સ્ટ વિલ સી ધ લોસીસ ઇન ટ્રાન્સફોર્મર. કયા કયા પ્રકારના લોસીસ થાય છે? પાવર લોસીસ ઇન ટ્રાન્સફોર્મર મેઇનલી ટુ ટાઈપ્સ, કોર લોસીસ ઓર કોપર લોસીસ. બે પ્રકારના ટ્રાન્સફોર્મરના લોસીસ થાય છે, કોર લોસીસ, આયરન લોસીસ એન્ડ કોપર લોસીસ. રાઈટ, કોર લોસીસને આપણે આયરન લોસ પણ કહી શકીએ. ધીસ લોસ કન્સિસ્ટ ઓફ હિસ્ટ્રીસિસ એન્ડ એડી કરંટ લોસીસ દેટ અકર ઇન ધ ટ્રાન્સફોર્મર કોર ડ્યુ ટુ ધ અલ્ટરનેટિંગ ફ્લક્સ. અલ્ટરનેટિંગ ફ્લક્સના લીધે જે ટ્રાન્સફોર્મર લોસીસ થાય છે એને કહેવાય છે કોર લોસીસ. કોર લોસીસના બે પ્રકાર છે, એક એડી કરંટ લોસીસ અને હિસ્ટ્રીસિસ લોસીસ. બરાબર છે, એને PI વડે દર્શાવવામાં આવે છે. This losses can be determined by the open circuit test. Transformer ને આપણે open circuit test કરીએ ત્યારે core losses આપણે find કરી શકીએ છીએ. હિસ્ટ્રીસિસ લોસીસ નું ઇક્વેશન છે, બરાબર છે, KBFV વોટ્સ હિસ્ટ્રીસિસ લોસીસ. ત્યારે એડી કરંટ લોસીસ નું ઇક્વેશન છે KBFTV વોટ્સ. હવે બોથ અબોવ ધ લોસીસ ડિપેન્ડ્સ ઓન ધ મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી દેટ ઇઝ BM એન્ડ ધ ફ્રિકવન્સી F વિચ આર કોન્સ્ટન્ટ. જો આ બે લોસીસ છે એને કોન્સ્ટન્ટ લોસીસ શા માટે કહેવામાં આવે છે કે હિસ્ટ્રીસિસ લોસના ઇક્વેશનમાં આપણે જોઈએ તો કે કોન્સ્ટન્ટ છે, B મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી છે, F ફ્રિકવન્સી છે, V વોલ્ટેજીસ છે. બરાબર છે, અહીંયા પણ K કોન્સ્ટન્ટ છે, B મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી, F ફ્રિકવન્સી અને T ટેમ્પરેચર આવશે. બરાબર છે, હવે બે ઇક્વેશનમાં જુઓ તો કે BM મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી અને ફ્રિકવન્સી બેની સેમ રહેશે તો આ કોન્સ્ટન્ટ કહેવાશે. બરાબર છે, હેન્સ કોર એન્ડ આયરન લોસીસ આર પ્રેક્ટિકલી સેમ એટ ઓલ લોડ્સ. બધા લોડ્સમાં કોર અને આયરન લોસીસ સેમ હશે.
હવે કોપર લોસિસ, ધીસ લોસિસ અકર ઇન બોથ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી વાઇન્ડિંગ ડ્યુ ટુ ધેર ઓહમિક રેઝિસ્ટન્સ. કોપર લોસિસમાં પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગમાં ઓહમિક રેઝિસ્ટન્સના લીધે કોપર લોસ ઉત્પન્ન થાય છે, બરાબર તે છે. ધીસ લોસિસ કેન બી ડિટરમાઇન્ડ બાય શોર્ટ સર્કિટ ટેસ્ટ. પ્રિવિયસલી જે આયરન લોસ હતા એ ઓપન સર્કિટ ટેસ્ટ દ્વારા હતા, અહીંયા બે પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગમાં થાય છે, તો એની કન્ડિશનમાં શોર્ટ સર્કિટ ટેસ્ટ દ્વારા કોપર લોસ ફાઇન્ડ કરી શકાય છે, બરાબર છે. કોપર લોસનું ઇક્વેશન છે, કોપર લોસિસ આર વેરી એઝ ધ સ્ક્વેર ઓફ ધ લોડ કરંટ, બરાબર છે. લોડ કરંટના સ્ક્વેરમાં એ વેરી કરે છે કોપર લોસિસ, બરાબર છે. કોપર લોસિસ અકાઉન્ટ ફોર અરાઉન્ડ 90% ઓફ ટોટલ લોસિસ. ટોટલ લોસિસ આપણે જે થાય છે એમાંથી 90% લોસિસ ક્યાં હશે, તો કોપર લોસિસ. સમરી શું છે આ સેક્શનની, તો કે પેલા કોર લોસ ઇટ ઇઝ અ કોન્સ્ટન્ટ લોસ, તો ઇટ ઇઝ અ વેરિયેબલ લોસ. કોપર લોસ આઈ સ્ક્વેર આર લોસિસ કહેવાય છે. આઈ સ્ક્વેર આર લોસિસ ઇન સ્ટેટર, આઈ સ્ક્વેર આર લોસિસ ઇન રોટર. તો ઇટ ઇઝ અ કોન્સ્ટન્ટ લોસ, બીજું છે ઇટ ઇઝ અ વેરિયેબલ લોસ સામે આવશે. ડઝ નોટ ચેન્જ ઇવન એઝ ધ લોડ કરંટ ચેન્જીસ. હવે આ બધું ચેન્જ થશે વેરિયેબલ, ઓલ્સો કોલ્ડ એઝ આઈ સ્ક્વેર આર લોસિસ, પ્રોપોર્શનલ ટુ ધ સ્ક્વેર ઓફ ધ લોડ કરંટ, બરાબર છે. હવે આ કોર લોસની સમરી જોઈ લઈએ પહેલાં આપણે, આમાં કમ્પેરિઝન છે નહીં, બરાબર છે. તો ઇટ ઇઝ અ કોન્સ્ટન્ટ લોસ, સૌથી કોઈ પણ પ્રકારે ટ્રાન્સફોર્મરની કન્ડિશન ચેન્જ થશે, આના લોસ કોર લોસ ચેન્જ થશે નહીં. ડઝ નોટ ચેન્જ ઇવન એઝ ધ લોડ કરંટ ચેન્જીસ. લોડ કરંટ પણ ચેન્જ થાય તો પણ આ ચેન્જ થતો નથી. પ્રોપોર્શનલ ટુ સપ્લાય વોલ્ટેજ એન્ડ ફ્રિકવન્સી. આ કોને, સપ્લાય વોલ્ટેજ અને ફ્રિકવન્સીને પ્રોપોર્શનલ છે. જ્યારે કોપર લોસ શું છે, ઇટ ઇઝ અ વેરિયેબલ લોસ એન્ડ ઓલ્સો કોલ્ડ એઝ આઈ સ્ક્વેર આર લોસિસ, પ્રોપોર્શનલ ટુ ધ સ્ક્વેર ઓફ ધ લોડ કરંટ એન્ડ ઓકર્સ ઇન ધ વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ. ડિપેન્ડ્સ ઓન ઇટ ઇઝ ડિસિપેટેડ એઝ અ હીટ. હવે આપણે એનર્જી કન્ઝર્વેશન પ્રિન્સિપલ છે કે લોસ કોઈ પણ પ્રકારે હોઈ ના શકે, પરંતુ એનર્જીનું ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. તો આ લોસ થાય છે તો એ ક્યાં થાય છે, ઇટ ઇઝ ડિસિપેટેડ એઝ અ હીટ. જે ટ્રાન્સફોર્મરની વાઇન્ડિંગમાં જે હીટ ઉત્પન્ન થાય છે, ગરમી ઉત્પન્ન થાય છે, એના લીધે ટ્રાન્સફોર્મરમાં લોસિસ થાય છે. તો આ હતા આઈ સ્ક્વેર આર લોસિસ અને કોર લોસિસ, બરાબર છે. હવે ઇમ્પિડન્સ રેશિયો, ઇમ્પિડન્સ રેશિયોની જો વાત કરવામાં આવે તો ઝેડ ટુ કહેવાય છે. ઝેડ ટુ બરાબર જે સેકન્ડરી વાઇન્ડિંગનો ઇમ્પિડન્સ છે, તો વોલ્ટેજ વી ટુ બાય આઈ ટુ થશે ઇમ્પિડન્સ રેશિયો, બરાબર છે. ઝેડ વન બરાબર વી વન બાય આઈ વન થશે, બરાબર છે. તો ઝેડ ટુ બાય ઝેડ વન બરાબર વી ટુ બાય આઈ ટુ મલ્ટીપ્લાઈડ બાય આઈ વન બાય આઈ ટુ થશે. તો આને શું કહેવાશે, તો કે સ્ક્વેર, બીકોઝ કે ઇઝ અ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર રેશિયો. તો વોલ્ટેજ ટ્રાન્સફોર્મરનો રેશિયો વી ટુ બાય વી વન એન્ડ આઈ વન બાય આઈ ટુ થશે. તો અહીંયા કે મૂકો, અહીંયા કે મૂકો, તો કે ઇન્ટુ કે, તો ઝેડ ટુ બાય ઝેડ વન ઇઝ ઇક્વલ ટુ કે સ્ક્વેર. હવે ઇમ્પિડન્સ રેશિયો સિમિલરલી આર ટુ બાય આર વન ઇઝ ઇક્વલ ટુ ઓલ્સો કે સ્ક્વેર. આવી જ રીતે આપણે ડેવલપ કરી શકીએ ને, વી ટુ બાય આઈ ટુ એન્ડ વી વન બાય આઈ વન બરાબર આર ટુ બાય આર વન. તો કે સ્ક્વેરની જ વેલ્યુ મળશે. સો એક્સ વન બાય એક્સ ટુ, એક્સ ટુ બાય એક્સ વન પણ કે સ્ક્વેર થશે, કે સ્ક્વેર થશે. તો ઇમ્પિડન્સ રેશિયો ટ્રાન્સફોર્મરનો કે સ્ક્વેર જેટલો હોય છે એ આપણે જોયું. તો વધારાનું આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.